नमस्कार मित्रों, लेक्चर 2 માં આપણે અધૂરી મૂકેલી માહિતી આજે લેક્ચર 3 ની અંદર જોઈએ. ધોરણ 8 સામાજિક વિજ્ઞાન પાઠ પહેલો, જેની અંદર બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની સુધી આપણે જોયું હતું. બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારતમાં ક્યારે આવી? તો કે 1600 ની અંદર બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની इंग्लैंड की महारानी एलिजाबेथ स्थापित. त्यारबाद 1608 की अंदर सौथी प्रथम जहाज लई अने हॉकिंस भारत की अंदर सूरत मुकामे आवी अने व्यापारी कोठी स्थापित. आ बधी माहिती आपणे लेक्चर 2 की अंदर जोई हती. हवे आवे छे भारत की अंदर एक नवी कंपनी जे फ्रेंच लोको भारत में आवी अने एने केवा प्रकारनो व्यापार करवो छे, व्यापार अर्थे आ कंपनी आवे छे, ई कई कंपनी स्थापे, क्यारे स्थपाय, आनी विस्तृत माहिती हुं तमने आ लेक्चर नी अंदर आपीश. तो आओ आपणे जोईए के फ्रेंच लोको ईस्वीसन 1664 मां एक फ्रेंच ईस्ट इंडिया कंपनी स्थपाई. ब्रिटिश ईस्ट इंडिया कंपनी 1600 स्थापाई थी. एक बार में खास याद है कि 1600 ब्रिटिश ईस्ट इंडिया कंपनी स्थापाई, 1664 में फ्रेंच ईस्ट इंडिया कंपनी स्थापाई. आ कंपनी ए बे जगह એટલે કે સુરત અને પોન્ડિચેરી માં કોઠીઓ સ્થાપી. આ કંપની નો વડો કોણ હતો? દુટલી. एक बार में आवे तो आवड़े. आ कंपनी नो वड़ो दुप्ले हतो, जेने भारत में यूरोपियन सत्ता विस्तारवानी इच्छा थी. ब्रिटिश ईस्ट इंडिया कंपनीए जेम व्यापार विकसायो एम आ दुप्ले ने पण पोतानी ब्रिटिश ईस्ट इंडिया कंपनी ना विस्तार ने विस्तारवानी इच्छा थी. आ यूरोपियन प्रजा એટલે કે ભારતની અંદર આવી બે પ્રતિસ્પર્ધી કંપનીઓ સ્થપાઈ, જેમાં એમ કહેવાય એક બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની અને એક ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની, એમ બે બળવાન કંપનીઓ ભારતમાં આવી જે એકબીજાના પ્રતિસ્પર્ધી તરીકે કામ કરશે. ત્યારબાદ આ બંને કંપનીઓ વચ્ચે હરીફાઈ અને લડાયો છે, જેમાં અંગ્રેજો સફળ થયા. એટલે કે ઘણા વર્ષો બાદ એકબીજા ભારતની ધરતી ઉપરથી કાચો માલ સસ્તા દરે ખરીદવાનો, પોતાની ધરતીની અંદર પોતાની ફેક્ટરીમાં તૈયાર થયેલો માલ એ જ જગ્યા ઉપર, જે જગ્યાએ કાચો માલ પ્રાપ્ત કર્યો છે એ જગ્યા ઉપર ઊંચી કિંમતે વેચવાની અને ખરીદવાની ફરજ પાડી. આમ બંને કંપનીઓ એકબીજાના દેશને ભારતના ભોગે ધનિક બનાવવા ઈચ્છતી હતી. એવી બે કંપનીઓ, બળવાન કંપનીઓ ભારતની અંદર આવી, જેના વચ્ચે હરીફાઈ થઈ, લડાઈઓ થઈ, અને એમાં ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની અંગ્રેજ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની સામે ટકી શકી નહીં. અંતે અંગ્રેજો એમાં સફળ થયા. હવે ફ્રેન્ચો પાસે આ હરીફાઈની અંદર અંગ્રેજો સફળ થયા, ત્યારબાદ ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની પાસે એટલે કે ફ્રેન્ચો પાસે ચકા મામા પોપટ એટલે આ જૂના ભારતના જે પ્રદેશો છે એના નામ છે, એને યાદ રાખવા માટે આપણે સૂત્ર બનાવ્યું છે કે ચકા મામા પોપટ. ચ એટલે જનરલ, કા એટલે કરાઈકર, મા એટલે માહે, મા એટલે મછલીપટ્ટનમ, અને કો એટલે પોન્ડિચેરી જેવા પ્રદેશો બાકી રહ્યા. બાકીના પ્રદેશો એટલે અંગ્રેજોની બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્પર્ધામાં ગુમાવવાનો વાર આવ્યો. એટલે ફરી વાર બે માર્ગમાં ક્યાંક પૂછાય કે અંગ્રેજોની લડાઈ સામે ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની પાસે કયા પ્રદેશો બાકી રહ્યા હતા? તો યાદ રાખવાનું, ચકામામાં પોપટ, ચંદ્રનગર, કરાઈકર, માહે, મછલીપટ્ટનમ અને પોન્ડિચેરી જેવા પ્રદેશો બાકી રહ્યા હતા. હવે ત્યાંથી આગળ જઈએ તો બંગાળની અંદર
તમે જો તો કે ભાઈ ગંગાધર હવે તો અંગ્રેજો સામે પ્રતિસ્પર્ધી કંપનીમાં વિસ્તાર ઘટતો જતો હતો એટલે અંગ્રેજો ધીમે ધીમે ભારતની ધરતી ઉપર સર્વોપરી બનતા જતા હતા કોઈમાં ગંગાધરના અંગ્રેજોનો વેપાર અંગ્રેજોએ પોતાનો વેપાર ગંગાધર પ્રાંતમાં વિસ્તાર કરવા માટે ત્યાં પગ પેસા કર્યો કારણ કે બંગાળ એ સમયનો સૌથી જાગૃત પ્રાંત અને સૌથી વધુ વેપાર ઉદ્યોગ ધંધામાં નફો કમાઈ આપનાર પ્રાંત હતો આવા વિશાળ પ્રાંતમાં તેની નજર પહોંચતા અંગ્રેજોએ બંગાળમાં વેપાર શરૂ કર્યો એટલે કે ઈસવીસન 1651માં હુગલી નદીના કાંઠે અંગ્રેજોએ સૌ પ્રથમ વખત પોતાનું વેપારી મથક શરૂ કર્યું અને બંગાળની અંદર સૌ પ્રથમ વેપાર કરવાની શરૂઆત કરી પોતાની વેપારી કોઠીઓ સ્થાપી બંગાળની અંદર વેપાર કરવા માટે પોતાની વેપારી કોઠીઓ સ્થાપી આ કોઠીઓના રક્ષણ માટે એમણે કિલ્લેબંધી કરી ત્યારબાદ એ કિલ્લાઓ બાંધ્યા તો એ કિલ્લાઓના રક્ષણ માટે પણ તેમણે ફોજદારી પેરો ગોઠવ્યો જેની અંદર એમ કહેવાય કે આ ધીમે ધીમે એમ કહેવાય છે કે પોતાનું વર્ચસ્વ બંગાળ પ્રાંતમાં વધારતા રહ્યા હવે એ સમયે ત્યાંનો રાજા એટલે કે ઓરંગઝેબ પાસેથી ખંડણીના બદલામાં કરવેરા આપ્યા વગર વેપાર કરવાની પરવાનગી પણ મેળવી લીધી એટલે કે કર મુક્ત વેપાર વેપાર બંગાળમાં કરવાનો પણ ઓરંગઝેબ પાસેથી એમને પરવાનગી એવી લીધી કે આ વેપારના બદલામાં અમે કર ભરશું નહીં એટલે એમ કહેવાય કે ઓરંગઝેબ પાસેથી ખંડણીના બદલામાં કરવેરા આપ્યા વગર વેપાર કરવાની પરવાનગી મેળવી લીધી હવે કંપની વધુ ધન કમાવાની લાલચમાં લાગી હતી હવે એની કહેવત છે કે ભાઈ વધુ પૈસા આવે એટલે વધુ લાલચ જાગે એમ કંપનીને વધુ નફો મળતા કંપની વધુ ને વધુ ધન કમાવાની લાલચમાં લાગી હતી તે સમયે કંપનીનું ધ્યાન એના અધિકારીઓ ઉપર ન રહેતા અધિકારીઓએ પણ પોતાનો ખાનગી વ્યક્તિગત વેપાર શરૂ કર્યો અને એ પણ વેપારની અંદર બંગાળના નવાબને કર ચૂકવતા નહીં આ કંપનીના અધિકારીઓએ વ્યક્તિગત વેપાર કરતા એ અધિકારીઓ પણ પોતાના વેપારનો કર ચૂકવતા ન હતા આથી સ્વાભાવિક છે કે બંગાળ પ્રાંતની કરવેરાની આવકમાં ઘટાડો નોંધાય જેમ અત્યારે મહામારીનો સમય છે તો અત્યારે સરકારની આવક ઘટી છે બરાબર તો એ આવક ઘટી હોવાથી સરકાર આર્થિક વિશ્વમાં આવે એમ બંગાળ સરકારની આવક ઘટતા બંગાળ સરકાર એટલે કે આથી બંગાળના નવાબ મુર્શિદ અલી ખાને તેનો વિરોધ કર્યો કે આવક ઘટવાનું કારણ કયું ત્યારે તપાસ કરતા ખબર પડી કે એક તો ઓરંગઝેબ દ્વારા કર મુક્ત વેપાર કરવાની અંગ્રેજોને એટલે કે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને જોગવાઈ કરવામાં આવી છે બીજા નંબરની અંદર કંપનીના અધિકારીઓ છે એ પણ વ્યક્તિગત ખાનગી વેપાર કરે છે એમાં પણ કર ચૂકવતા નથી જેથી બંગાળની કરની આવક ઘટવા પામી છે એટલે આ નવાબ મુર્શિદ અલી ખાને તેનો વિરોધ કર્યો અંતે આ વિવાદ વધુ ને વધુ વિગડ્યો વધુ વિવાદ થતા તે વિવાદ ઈસવીસન 1857 ની અંદર જે આપણે જાણીએ છીએ કે પ્લાસીના યુદ્ધમાં પરિવર્તન પામ્યું અને અંતે એમ કહેવાય કે પ્લાસીનું યુદ્ધ થવાની ફરજ પડી તો અહીંયા સુધી તમને માહિતી મેં આપી હવે પણ તમારે ક્યાંય નોંધ કરવી હોય લખવું હોય તો તમે જોઈ લો ત્યાર પછી આગળ આપણે નવો મુદ્દો એટલે કે પ્લાસીનું યુદ્ધ જોઈ છીએ અને પછી બક્ષરનું યુદ્ધ આવશે અંગ્રેજો ઉપર ધાક હતી અંગ્રેજો તે નવાબને પસંદ કરતા ન હતા
એટલે કે તે નવાબને અંગ્રેજો કૂટનીતિથી હટાવવા માંગતા હતા કે આ સિરાજપુર દ્વારા બંગાળનો નવાબ રહેવો જોઈએ નહીં. આથી બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ નવાબની પરવાનગી વિના કોલકાતાના બાણા હેઠળ ફરતી કિલ્લેબંધી કરી. આ કિલ્લેબંધી નવાબે તોડી પાડી. જે સમાચાર મદ્રાસ પહોંચતાની સાથે જ ત્યાં રહેલો રોબર્ટ ક્લાઇવ એક સૈન્ય સાથે આવી પહોંચ્યો. એટલે કે કોલકાતાની અંદર પગ પેસારો કરવા માટે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ સિરાજઉદ્દૌલાને પૂછ્યા વિના કોલકાતા ફરતે કિલ્લેબંધી કરી હતી. તેના રક્ષણના બહાના હેઠળ તેઓ અંદર પ્રવેશ કર્યા અને ત્યારબાદ આ સમાચાર સિરાજઉદ્દૌલાને પહોંચતા સિરાજઉદ્દૌલાએ કોઈ પણ અગમચેતી હુકમ કર્યા વિના કિલ્લેબંધી તોડી પાડતા તે સમાચાર મદ્રાસ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીના રહેલા રોબર્ટ ક્લાઇવ અધિકારીને પહોંચતા તે એક સૈન્ય સાથે ત્યાં આવી પહોંચ્યો. ત્યારબાદ નવાબને હટાવવા માટે તેને એક ષડયંત્ર રચ્યું. કારણ કે નવાબને હટાવવા માટે અને ષડયંત્ર રચવા સિવાય બીજો કોઈ વિકલ્પ ન હતો. આથી એની અંદર રહેલો તેનો સેનાપતિ નવાબનો સેનાપતિ મીર જાફર અને તેનો શેઠ અમીચંદ પોતાના પક્ષમાં લઈ લે બંનેને તો આરામથી નવાબને હરાવી શકાય એવું એને એક ષડયંત્ર રચ્યું. એટલે કે મીર જાફરને જો આ નવાબને મદદ ન થાય અને યુદ્ધમાં જો અંગ્રેજો વિજય થાય તો બંગાળનો નવાબ મીર જાફરને બનાવવામાં આવશે એવી એને લાલચ આપવામાં આવી હતી. આથી મીર જાફર અને શેઠ અમીચંદને પોતાના પક્ષમાં લીધા. ત્યારબાદ અંગ્રેજો અને સિરાજઉદ્દૌલા વચ્ચે પ્લાસી ગામના લડાઈમાં ખાસ યાદ રાખો બે વાતમાં પૂછાય કે પ્લાસીનું યુદ્ધ ક્યારે ક્યાં અને કોની કોની વચ્ચે થયું હતું તો ખ્યાલ રહે એટલા માટે કે પ્લાસી ગામના મેદાનમાં 23 જૂન 1757 ના રોજ કોની કોની વચ્ચે થયું હતું તો કે સિરાજઉદ્દૌલા અને અંગ્રેજો વચ્ચે થયું હતું જે વધીને અડધો દિવસ ચાલ્યું. એટલે ખાસ યાદ રાખવાનું છે કે પ્લાસી ગામના મેદાનમાં પ્લાસી એટલે પલાસ, પલાસ એટલે ખાખરાનું વૃક્ષ. આ ગામની અંદર ખાખરાના વૃક્ષોની સંખ્યા વધુ હોવાથી એનું નામ પ્લાસી પાડવામાં આવ્યું છે. એટલે પ્લાસી ગામના મેદાનમાં 23 જૂન 1757 ના રોજ સિરાજઉદ્દૌલા અને અંગ્રેજો વચ્ચે યુદ્ધ થયું જે અડધો દિવસ ચાલ્યું હતું જેમાં નવાબનો પરાજય થયો અને અંગ્રેજોને 24 પરગણા એટલે 24 ગામની અંદર પર ઉભરાવાની જહાગીર પ્રાપ્ત થઈ. જ્યારે મીર જાફરને બંગાળનો નવાબ એટલે પ્લાસી યુદ્ધ અહીંયા પૂરું થયું જેમાં અંગ્રેજો વિજય પ્રાપ્ત થયો અંગ્રેજોને અને બંગાળનો નવાબ સિરાજઉદ્દૌલાની હાર થઈ. એટલે એનો જે સેનાપતિ હતો એ સરળ મુજબ એને મીર જાફરને બંગાળનો નવાબ બનાવવામાં આવ્યો. હવે ત્યાર પછી એમ કહેવાય કે પ્લાસી યુદ્ધ થયા પછી અહીંયા ભૂલથી લખાઈ ગયું છે પ્લાસી પણ અહીંયા આવશે બક્સરનું યુદ્ધ. એટલે એમ કહેવાય કે બક્સરનું યુદ્ધ બંગાળનો નવાબ બન્યો. ત્યારે મીર કાસિમ એ સમયે
અવધના નવાબ પાસે દોડી ગયો અને મીર જાફર માટે એને બચાવ માટે મદદ માંગી કે મીર જાફરને બચાવવા માટે તમે મદદરૂપ થાઓ નહીતર બંગાળનો વિનાશ સર્જાશે. એવા હેતુસર તે અવધના નવાબે એને મદદ કરવા માટે જણાવ્યું. ત્યારબાદ બક્ષદાના મેદાન સેના અવધના નવાબ શાહ આલમ મીર જાફરની સેના અને અંગ્રેજોની વચ્ચે આ યુદ્ધ થયું હતું, જેમાં પ્લાસીના યુદ્ધની જેમ અંગ્રેજોનો વિજય થતા અંગ્રેજોને બંગાળ, બિહાર અને ઓરિસ્સા આ ત્રણેય પ્રાંતની દિવાની સત્તા, કર ઉઘરાવવાની સત્તા પ્રાપ્ત થઈ અને સર્વોપરી બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની હિન્દુસ્તાનમાં બની. આમ પ્લાસી અને બક્ષના યુદ્ધથી અંગ્રેજોની સત્તા મજબૂત બનતી જણાય. હવે તમે અહીંયા ટોપિક આપણો આખો પહેલો પાઠનો પૂરો થાય છે, એટલે તમારે કોઈ પણ આ લેક્ચરમાં માહિતી જોતી હોય તો તમે એને સ્ક્રીનશોટ લઈ અને ઝૂમ કરી અને નોંધ લખવી તો લખી શકો છો, ઈસવીસન કે વગેરે.